गीता रबारी रसी विवाद तંત્રએ કોની શરમથી કાર્યવાહી ન કરી તે ચર્ચાનો વિષય છે। ગીતા રબારી રસી લેવા વિવાદ બીજી વાર ખ્યાલ રાખજો કહી અને તંત્રએ હાથ ખંખેરી નાખ્યા। કોરોનાની રસી અંગેની સરકારની માર્ગદર્શિકાનો ભંગ કરી રસીનો પ્રથમ ડોઝ લેનારા લોકગાયિકા ગીતા રબારીને તંત્રએ બીજી વાર ખ્યાલ રાખજો કહી અને હાથ ખંખેરી નાખ્યા છે। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જાહેર કરાયેલી એક અખબારી યાદીમાં જણાવાયું છે કે તારીખ 12મી જૂને લોકગાયિકા ગીતા રબારી દ્વારા આરોગ્ય કાર્યકરને ઘરે બોલાવી પોતાના તથા પતિનું કોવિડ રસીકરણ કરાવ્યું તે ખેદજનક કૃત્ય ગણાવી ભવિષ્યમાં આવું અશોભનીય કૃત્ય ન કરવા તાકીદ સાથે ઉમેર્યું છે। આ કૃત્ય બદલ તેમની સામે સ્લોટ લીધો હતો કે નહીં તે બાબતે જિલ્લા વિકાસ અધિકારીએ સોમવારે તપાસ કરી કાર્યવાહી અંગે જણાવાશે તેવું રવિવારે કહ્યું હતું, પણ જો કે સોમવારે આ બાબતે ફોડ પાડવાનું મુનાસિબ માન્યું ન હતું। રસી આરોગ્ય સુપરવાઇઝરને પૂછાયેલો ખુલાસો કચેરીને મળી ગયો છે અને તે બાબતે નિર્ણય વિચારાધીન હોવાનું જણાવાયું છે, પણ કોની સૂચનાથી રસી અપાઈ તે બાબતે સ્પષ્ટતા કરવાનું ટાળી ગીતાબેન રબારી દ્વારા ઘરે બોલાવાયેલા તેવું જણાવ્યું હતું। ગીતા રબારી અને પૃથ્વી રબારીને લખાયેલા પત્રમાં જણાવ્યું છે કે કચ્છમાં કોવિડ 19 રસીકરણ 5,28,428 લોકોએ, જેમાં વડીલો, માતાઓ, બહેનો, યુવાનો વગેરે સરકારની ગાઈડલાઈન અનુસરીને રજીસ્ટ્રેશન કરાવી પોતાના ગામથી દૂરની જગ્યાએ જઈ સ્લોટ ઉપલબ્ધ હતો ત્યાં નિયત કરાયેલા રસીકરણ કેન્દ્રમાં જઈને લાઇનમાં ઊભા રહીને અને આરોગ્ય તંત્રને સાથ સહકાર આપીને આદર્શ નાગરિક તરીકેની ફરજ બજાવી રસી મેળવેલ છે। તમે લોકગાયિકા છો તેમ છતાં શનિવારે પતિ સાથે સરકારની ગાઈડલાઈનનો ભંગ કરી કોવિડ 19 રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો છે, જે ઘણું ખેદજનક છે। આવી હરકતના કારણે વિપરીત અસર થઈ છે। હવે રસીનો બીજો ડોઝ સરકારની ગાઈડલાઈનને અનુસરીને નિયત રજીસ્ટ્રેશન કરાવીને રસીકરણ કેન્દ્ર પર જઈને અને રસી મેળવો તેવી અપેક્ષા વહીવટી તંત્રએ વ્યક્ત કરી ફરીથી ઘટનાનું પુનરાવર્તન ન કરવા તાકીદ કરી હતી। આ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ પ્રેસ નોટના માધ્યમોમાં અહેવાલ પ્રસારિત થયા તેને પગલે કાર્યવાહી કરી છે। આરોગ્ય સુપરવાઇઝરને તંત્રની નોટિસ અને માધ્યમો દ્વારા પૂછાયેલા સવાલોથી લાગણીને ઠેસ પહોંચતા ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા દાખલ થવું પડ્યું છે। ખરેખર તેમનો સીધો કોઈ જ દોષ નથી, જો કે તેમને સૂચના આપનાર સત્તાવાળાઓ જ દોષિત છે। તેમને સજા કરવી પણ ગુનો ગણાય તેવી જિલ્લા પંચાયત કર્મીઓની લાગણી છે। લોકોમાં આ બાબતને ટાંકીને આરોગ્ય કર્મચારી નિર્દોષ હોવાનું અને તંત્રએ તેમને દબાણ કરનારા સામે કાર્યવાહી કરવામાં પીછેહટ કરી હોવાનું રોષપૂર્વક ચર્ચાઈ રહ્યું છે। મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવા વાળા એનોફિલિસ મચ્છર। આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં। માથાનો દુખાવો, શરીરનો દુખાવો, તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મીનો સંપર્ક કરો। ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે। ઇલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે। સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઇલાજ મફત છે।